नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने तो आजना वीडियो में आपणे धोरण पांच विषय गणित, धोरण पांच विषय गणित एमा चेप्टर त्रण केटला चौरस। तो आपणे आगला वीडियो में मैं तमने चौरसनी परिमिति अने लंबचौरसनी परिमितिना सूत्रों मैं तमने शीखवाड्या था अने ए सूत्र द्वारा आपणे दाखलानो अभ्यास कर्यो हतो। तो फरीथी आपणे एक रिविजन करीए छे कि चौरसनी परिमिति शोधवानुं सूत्र शुं होय। चौरसनी परिमिति शोधवानुं सूत्र शुं होय तो कि 4 × लंबाई। लंबचौरसनी परिमिति शोधवानुं सूत्र क्यूं छे आपणे शीखी गया छे। तो लंबचौरसनी परिमिति शोधवानुं सूत्र 2 × નાના કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ નાનો કૌંસ પૂરો, અથવા 2 × નાના કૌંસની અંદર એલ વત્તા બી નાનો કૌંસ પૂરો, અથવા 2 × નાના કૌંસની અંદર લંબ વત્તા પ નાનો કૌંસ પૂરો। તો આપણે મેં તમને અથવામાં મેં તમને શીખવાડ્યું હતું કે તમે શોર્ટમાં પણ લખી શકો છો, તમે 2 × એલ વત્તા બી પણ લખી શકો છો, 2 × લંબ વત્તા પ પણ લખી શકો છો, અને 2 × લંબાઈ વત્તા પહોળાઈ પણ તમે લખી શકો છો। તમારે પરીક્ષામાં 3માંથી કોઈ પણ એક સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે, બરાબર છે? 3 સરખા જ છે, પણ તમે શોર્ટમાં એલ વત્તા બી પણ લખી શકો છો અને લંબ વત્તા પ પણ લખી શકો છો, બરાબર છે? તો આપણે એનો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ મેં તમને ક્ષેત્રફળની વ્યાખ્યા સમજાવી હતી, પછી એમાં ચોરસનું જે ક્ષેત્રફળ છે શોધવાનું સૂત્ર આપણે શીખી ગયા હતા કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ × લંબાઈ અથવા એલ × એલ અથવા લંબ × લંબ આપણે શીખી ગયા છે। અને ત્યારબાદ મેં તમને એના જે દાખલા હતા એનો પણ મેં તમને અભ્યાસ કરાયો હતો। તો ફરીથી આપણે ચોરસનું ક્ષેત્રફળ જે શોધવાનું છે એનું સૂત્ર છે, તો ફરીથી આપણે એકવાર રિપીટ કરી દઈએ છીએ કે તમને એકદમ કરકરાટ સૂત્ર આવડી જાય અને તમે ભણો ત્યાં સુધી તમારે આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે। કેમ કે NCERTનો મતલબ શું છે કે વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ ધોરણમાં તમે ભણી ચૂક્યા છો તમારે એ ધોરણને યાદ કરવાનું છે। જો તમે ધોરણ 5માં આ બધા સૂત્ર તમે યાદ રાખશો તો ધોરણ 6માં તમને તકલીફ નહીં પડે, કારણ કે ધોરણ 6માં અમુક સૂત્ર લોંગ આવશે, હશે આના જ, પણ અમુક 2-3 સૂત્ર નવા આવશે। પણ જો તમને આગળના સૂત્ર આવડતા હશે કે ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, જો તમે આવા બધા શબ્દો ઓળખતા હશો તો તમને ફટાફટ એના સૂત્રો પણ આવડી જશે। તમારે ખાસ અહીંયા બધું મોઢે કરવાનું છે, જો તમે મોઢે કરશો ને તો તમને બધું આવડી જશે, બરાબર છે? ગણિતનો એક નિયમ છે કે સૂત્ર તમારે બરાબર મોઢે કરી નાખવાના, જો સૂત્ર તમને આવડશે તો દાખલો તમને ઓટોમેટિક આવડી જશે, તમને ખબર પડશે કે મારે આ દાખલામાં શું કરવાનું છે, રાઈટ? એટલે હું ફરી તમને કહું છું કે હું જે પણ વિડીયો બનાવું છું તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનો છે, કેમ કે હું ગણિત ભણાવવા ખાતર ભણાવીશ નહીં કે મેં ભણાવી દીધું એવું નહીં, હું તમને સિમ્પલ રીતે શીખવાડીશ કે તમારે આગળના ધોરણમાં આ શબ્દ આવશે કે નહીં આવે, આ શબ્દ આવશે તો આપણે શું કરવાનું છે, હું તમને બધું શીખવાડીશ। પણ કહેવાનો મતલબ એ છે મારો કે ધોરણ 5માં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે ધોરણ 5માંનું ધોરણ 6માં થોડું ઘણું આવશે, બરાબર છે? થોડું ઘણું આવશે એટલે સમજી લો કે 30% જેટલું તો ધોરણ 5માંનું જ આવે છે, 70% ધોરણ 6માંનું હોય છે। એમાં ચોરસની પરિમિતિ આવી જશે, લંબચોરસની પરિમિતિ આવી જશે, ચોરસનું ક્ષેત્રફળે આવશે, લંબચોરસનું ક્ષેત્રફળે આવશે, ખાલી 2-3 સૂત્ર નવા આવશે, પણ નિયમ તો આનો જ, સૂત્ર આના જ। જો સૂત્ર તમે અત્યારથી મોઢે કરી નાખશો તો ધોરણ 6માં તમને કોઈ તકલીફ નહીં પડે। સેમિસ્ટર 2માં, ધોરણ 5ની વાત કરું છું, ધોરણ 5 સેમિસ્ટર 2માં આના સૂત્ર આવશે, આના આ સૂત્ર અને આના આ જ દાખલા આવશે, પણ થોડા દાખલામાં થોડો ટ્વિસ્ટ આવશે, આની રકમ એ સૂત્ર એનું જ હશે પણ આપણને રકમ ફેરવીને આપી હશે, સૂત્ર બધું આનું આ જ પણ રકમ આપણને ફેરવીને આપી હશે, બરાબર છે? જો તમે સેમિસ્ટર પહેલાંમાં આ સૂત્ર તમને મોઢે થઈ ગયા તો સેમિસ્ટર 2માં તમે મને સામેથી કીધું સાહેબ
આનો જવાબ આ આવે, આ સૂત્ર આ છે, આનું આ સૂત્ર આ નથી, તમે આવું ક્યારે કહી શકો મને? કે જ્યારે તમે સેમિસ્ટર પહેલાંમાં આ સૂત્ર મોઢે કર્યા હોય ત્યારે. બરાબર છે, બધું સ્ટેપ બાય સ્ટેપ હોય છે, કે સેમિસ્ટર પહેલાંનું સેમિસ્ટર બીજામાં થોડું ઘણું આવે છે, સૂત્ર બધું એનું જ હોય છે, પણ અમુક ખાલી નિયમ બદલાય, અમુક ખાલી સૂત્ર અમુક નવા આવે, થોડી રીત બદલાય, પણ સૂત્ર તો એના એ જ રહેવાના છે. બરાબર છે, એટલે ખાસ હું તમને વિનંતી કરું છું કે ગણિતનો વિડીયો તમારે જોવાનો છે, અને ધ્યાનપૂર્વક હું તમને જે પણ શબ્દ કહું તમારે સાંભળવાનું છે, અને ત્યારબાદ તમારે નોટબુકમાં લખવાનું છે. અને નોટબુક ગણિતની એવી બનાવવાની કે તમે ભણો ત્યાં સુધી તમારે નોટ કામમાં આવે. કોઈ પણ વિષયની વાત કરું છું, ઇંગ્લિશ હોય કે ગણિત હોય કે પર્યાવરણ કે ગુજરાતી, કોઈ પણ વિષય હોય, નોટ તમારે સાચવીને રાખવાની છે, ભવિષ્યમાં તમારે નોટ કામમાં આવે. ધોરણ છમાં કદાચ તમે બાય ચાન્સ એક ચેપ્ટર કદાચ ચૂકી ગયા, તમારે કંઈ બહાર જવાનું થયું, આસ્કમિક પ્રોબ્લેમ આવ્યો, યાની કોઈ બીમારી આવી, તમે કદાચ એ ચેપ્ટર ભણી ન શક્યા, પણ તમને ધોરણ પાંચમામાં આ સૂત્ર તમને યાદ હશે, તમે નોટમાં લખેલા હશે, તમને યાદ આવશે. એટલે હંમેશા કહું છું કે ભૂતકાળને હંમેશા યાદ કરવાનું છે. તમે ધોરણ છમાં ભણશો આવા શબ્દ બધા આવશે, તમારો વિષય પણ નવા આવશે, જેમ તમે આગળ જશો એમ નવ નવ ભણવાનું આવશે. પણ મતલબ કે ગણિતનો જે નિયમ છે, નિયમ એનું એ જ રહેવાનો છે. ધોરણ પાંચમાં જે તમે શીખ્યા છે ધોરણ છમાં આવવાનું છે, ધોરણ છમાં તમે જે શીખ્યા ધોરણ સાતમામાં આવવાનું છે. એટલે મતલબ મારો એ છે કે નોટ તમારે સાચવી રાખવાની છે, અને તમારે ગણિતમાં થોડી મહેનત કરવાની છે. સિમ્પલ છે, ગણિત અઘરું છે નહીં. તો આપણે શરૂઆત કરીએ છીએ. નંબર એક, ચોરસનું ક્ષેત્રફળ તો આપણે શીખી ગયા છે, પણ તમને હું ફરી રિવિઝન કરાવું છું, કદાચ કોઈ વિદ્યાર્થી વિડીયો ચૂકી ગયા હોય તો એમને ફરીથી યાદ આવી જાય. પહેલું, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. પરીક્ષામાં જોડકામાં વિકલ્પોમાં ખાલી જગ્યામાં તમને પૂછાય કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવે, લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા એલ ગુણ્યા એલ પણ લખી શકો છો, અથવા લંબ ગુણ્યા લંબ પણ તમે લખી શકો છો. હવે આપણે એના દાખલા જોઈએ. સૂત્ર આપણે શીખી ગયા છે, હવે આપણે એના દાખલાનો અભ્યાસ કરીએ. તો નંબર એક છે, 10 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. 10 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો જ્યારે પણ તમે કોઈ પણ દાખલો ગણો છો, કોઈ પણ રકમ વાંચો છો, વિગતવાળી હોય કે સાદી કોઈ પણ રકમ હોય, તમારે છેલ્લો શબ્દ જોવાનો. તો અહીંયા છેલ્લે શું કહે છે આપણને? તો છેલ્લે અહીંયા કહે છે કે મારે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જે છેલ્લે શોધવાનું છે એ પહેલાં લખવાનું. બરાબર છે, તો લખીશું આપણે, શરૂઆત કરીએ છીએ. માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? કોણ કહેશે મને? વેરી ગુડ, તમે તો બહુ હોશિયાર થઈ ગયા. સૂત્ર છે એનું લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા તમે લખી શકો છો એલ ગુણ્યા એલ પણ લખી શકો છો, અથવા લંબ ગુણ્યા લંબ પણ તમે લખી શકો છો. નિશાની બરાબરની કરવાની છે. લંબાઈ કેટલી છે આપણને આપી છે? 10 ગુણ્યા 10. લંબાઈ ગુણ્યા લંબાઈ, જેટલી વાર આપણને લંબાઈ આપી હોય એટલી એની સંખ્યા, એનું માપ લખવાનું. તો અહીંયા બે વાર લંબાઈ છે, તો 10 ગુણ્યા 10 આપણે બે વાર કરશું. એકમ કયો છે? સેમી. પરીક્ષામાં ખાસ એકમ લખવાનો. જો પરીક્ષામાં એકમ લખ્યો નહીં હોય તો બેમાંથી અડધો ગુણ કટ કરી નાખીશ, તમને 1.5 માર્ક્સ મળશે. બરાબર છે, એટલે ખાસ કાળજી રાખવાની છે. આવા નાના દાખલાઓમાં તમારે ખાસ કાળજી રાખવાની છે. બરાબર, 10 ગુણ્યા 10, 10 દાડ 100. ચલો આપણને નથી આવડતું, અમુક વિદ્યાર્થી મિત્રોને ગુણાકાર નથી આવડતા, હું તમને સિમ્પલ શીખવાડું. આપણે શું ખાલી જોવાનું છે? આપણે આ જોવાનું છે, 1 1 1 1 1 1, તો 1 લખી નાખવાના. કેટલા મીંડા રહ્યા છે? 1 2, યાની 2 મીંડા આપી દઈએ, એટલે અહીંયા થઈ જશે 4 સેમી. જ્યારે પણ તમે ક્ષેત્રફળનો કોઈ પણ દાખલો ગણો છો, જવાબમાં તમારે એકમમાં લખવાનું છે 4 સેમી. બરાબર છે, ક્ષેત્રફળમાં 4 સેમી લખવાનું, અને પરિમિતિમાં ફક્ત શું લખવાનું છે? સેમી લખવાનું છે. આવું લખવાનું ભૂલવાય
ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, કે પરિમિતિમાં સેમી આવે જવાબમાં અને ક્ષેત્રફળમાં છેલ્લે જવાબમાં શું આવે? ચોસેમી, જેનું આખું નામ છે ચોરસ સેમી. નંબર બે જોઈએ તો આપણો જવાબ શું હોય? નંબર એકનો સ ચોસેમી. નંબર બે, 20 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. 20 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે. છેલ્લે આપણને શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે મારે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો માટે લખશું અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે? એલ ગુણ્યા એલ પણ તમે લખી શકો છો. ચલો, લંબાઈ કેટલી છે? 20 ગુણ્યા 20 સેમી. ચલો, 20 ગુણ્યા 20 કેટલા થાય? આપણને ગુણાકાર નહીં આવડતો, તમને સિમ્પલ શીખવાડી દઉં છું. નિશાની બરાબર નહીં કરવાની. 2 2 કેટલા થાય? 2 2 4 અને 2 મીંડા આપણે મૂકી દઈએ એટલે 400 સેમી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર એક નંબર બે દાખલામાં ખબર પડી ગઈ હશે, તમને સૂત્રમાં પણ ખબર પડી ગઈ હશે. તો તમારે સૂત્ર 2 વાર લખવાનું છે, મોઢે પણ કરવાનું છે, અને 1 અને 2 દાખલા તમારે નોટબુકમાં લખવાના છે. હવે આપણે નંબર 2નો અભ્યાસ કરીએ છીએ. એમાં છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે એનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા એલ ગુણ્યા બી, ફરીથી લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા એલ ગુણ્યા બી અથવા લંબ ગુણ્યા પ. તમે 1 2 3માંથી કોઈ પણ તમે એક સૂત્ર પરીક્ષામાં લખી શકો છો. તો ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ, તો ખાસ ધ્યાન આપજો. અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે એનું લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા એલ ગુણ્યા બી અથવા લંબ ગુણ્યા પ. 1 2 3માંથી તમે કોઈ પણ એક લખી શકો છો. હવે આપણે દાખલાનો અભ્યાસ કરીશું. પહેલું, એક લંબચોરસની લંબાઈ 25 સેમી અને પહોળાઈ 20 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ફરીથી આપણે રકમ એકવાર વાંચીએ છીએ. એક લંબચોરસની લંબાઈ 25 સેમી અને પહોળાઈ 20 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણને દાખલામાં કીધું છે, અહીંયા લંબચોરસ શબ્દ આપ્યો છે અને ક્ષેત્રફળ આપણને શબ્દ આપ્યો છે, તો બંનેને આપણે ભેગા કરીએ તો શું થઈ જાય? લંબચોરસનું ક્ષેત્રફળ. ફરીથી એકવાર રિપીટ કરું છું કે દાખલામાં આપણને શબ્દ આપ્યો છે, અહીંયા લંબચોરસ આપ્યો છે અને અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે, બંનેને આપણે ભેગા કરી દઈએ તો શું થઈ જાય? લંબચોરસનું ક્ષેત્રફળ. તો મારે અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે એનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 25 સેમી ગુણ્યા પહોળાઈ 20 સેમી. અહીંયા એકમ ખાસ લખવાનું ભૂલવાય નહીં. ચલો, બંને શું કરશું? ગુણાકાર કરવાનો છે. ચલો, 25 ગુણ્યા 20 આપણને ગુણાકાર કરતાં ઓછું ફાવે છે, તમને સિમ્પલ શીખવાડી દઉં. 25 ગુણ્યા 2 કરો, કેટલા થશે? 25 ગુણ્યા 2 25 2 50 ને એક વિન્ડો આપી દઈએ એટલે 500 ચોસેમી. જ્યારે ક્ષેત્રફળ હોય એનો એકમ કયો આવે? ચોસેમી લખવાનું ભૂલાય નહીં. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 1માં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2નો અભ્યાસ કરીશું. લંબાઈ 30 સેમી અને પહોળાઈ 25 સેમી હોય. લંબાઈ 30 સેમી અને પહોળાઈ 25 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે તમને દાખલામાં તમને આવું આપ્યું હોય કે લંબાઈ અને પહોળાઈ આપી છે અને છેલ્લે આપણને કીધું છે કે ક્ષેત્રફળ શોધો, તો તમને સિમ્પલ શીખવાડી દઉં. આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે દાખલામાં આપણે લંબાઈ આપી હોય અને પહોળાઈ આપી હોય
सूत्र क्यों आवे? लंब चौरस नू क्षेत्रफळ। क्षेत्रफळ होय तो लंब चौरस नू क्षेत्रफळ लखवानू, लखी होय परिमिति तो लंब चौरस नी परिमिति लखवानी। फरीथी एक वार रिपीट करूँ छूँ कि आपने खबर केवी रीतना पड़े कि आ दाखलो लंब चौरस नो छे, बराबर छे। तमें सीम्पल शीखवाड़ दू, तमारे फक्त बे शब्दों जोवाना छे, एक लंबाई अने पहोळाई। तो जारे पण दाखला में लंबाई पहोळाई आपी होय तो तमारे लंब चौरस याद राखवानू। અને છેલ્લે શું લખ્યું છે? ક્ષેત્રફળ, તો ભેગું કરવાનું લંબ ચોરસનું ક્ષેત્રફળ, લખ્યું હોય પરિમિતિ તો લંબ ચોરસની પરિમિતિ તમારે બંને એવું મેચ કરવાનું છે, બરાબર છે, અને ભેગું કરવાનું છે। તો અહીંયા લંબાઈ અને પહોળાઈ આપી છે તો કયો શબ્દ બનશે એમાંથી? લંબ ચોરસનું ક્ષેત્રફળ। ક્ષેત્રફળ હોય તો લંબ ચોરસનું ક્ષેત્રફળ, અને પરિમિતિ આપી હોય તો લંબ ચોરસની પરિમિતિ। માટે અહીંયા આવશે લંબ ચોરસનું क्षेत्रफळ बराबर सूत्र क्यों आवशे एनू? तमे एल गुणिया बी पण तमे लखी सको छो। लंबाई केटली छे? 30 गुणिया पहोळाई केटली छे? 25 सेमी। चलो शू करशू, बन्ने नो गुणाकार करशू, आपणे शून्य ने भूली जाइए। मने फक्त 25 अने शू देखाय छे? 3 देखाय छे। 25 एकु 25, 25 दू 50, 25 तरी 75। तो फरीथी एकवार रिपीट करूँ छूँ कि मैं दाखलो केवी रीतना गण्यो। अहीं एक शून्य भूली गयो छूँ, मने फक्त 25 अने 3 देखाय छे। तो 25 एकु 25, 25 दू 50, 25 तरी 75, 25 एकु 25, 25 दू 50, 25 तरी 75। तो अहीं आपणे 25 अने मारे 3 ज जोवाना छे। 25 અને ખાલી 3 જ જોવાના છે, એટલે 25 એકુ 25, 25 દુ 50 અને 25 તરી 75। તો લખી નાખીશું અહીંયા 75 લખી નાખવાના, અને મારે શું મૂકી દેવાનું? અહીંયા એક શૂન્ય મૂકી દેવાનું, તો આપણો જવાબ શું આવ્યો? 750। એકમ કયો છે? અહીંયા સેમી, પણ અહીંયા ક્ષેત્રફળ હોય તો આપણે કોને યાદ કરવાના છે? અહીંયા એકમમાં 6 સેમી આપણે અહીંયા ખાસ લખવાનું। જ્યારે પણ શબ્દો આવે, ક્ષેત્રફળ આવે, એટલે આપણે અહીંયા 6 સેમી એકમ લખવાનું ભૂલવાય નહીં। તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 1, નંબર 2માં ખબર પડી ગઈ હશે। તો તમારે નંબર 3 જે દાખલો આપ્યો છે, તમારે એ દાખલો જાતે તમારે ગણવાનો છે। તો નંબર 1 અને નંબર 2માં દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે, જેમ આપણે નંબર 1, નંબર 2માં જે દાખલો ગણ્યો છે, તમારે એ પ્રમાણે નંબર 3માં અહીંયા દાખલો ગણવાનો છે। જો તમે જાતે પ્રેક્ટિસ કરશો, તમને દાખલો ફટાફટ આવડી જશે। હવે આપણે નંબર 3 નોંધ, જો મેં ખાસ એ નંબર 3માં નોંધ લખ્યું છે, તો તમારે આ નોંધ તમારે આ યાદ રાખવાની છે। તમે ભણો ત્યાં સુધી તમારે આ નોંધ 1 અને 2 યાદ રાખવાની છે। તમને પરીક્ષામાં, ખાલી જગ્યામાં, વિકલ્પોમાં તમને આ 1 અને 2 નોંધ પૂછાય, અને એની ખાલી જગ્યા પૂછાય, અથવા જોડકામાં તમને પૂછાય, તમારે આ 1 અને 2 નોંધ ખાસ તમારે યાદ રાખવાની છે। તો નંબર 1 છે, પરિમિતિના એકમો સેમી અને મીટર છે। તમને પૂછે પરીક્ષામાં કે પરિમિતિના એકમો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। તમને પરીક્ષામાં પૂછે કે પરિમિતિના એકમો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો જવાબ શું આવે? સેમી અને મીટર। જો આગળ શબ્દ લખ્યો હોય પરિમિતિ, તો તમારે લખવાનું ફક્ત સેમી અને મીટર લખવાનું। તો ફરીથી એકવાર રિપીટ કરું છું કે પરિમિતિના એકમો સેમી અને મીટર છે। નંબર 2, ક્ષેત્રફળના એકમો 6 સેમી અને 6 મીટર છે। તમને પરીક્ષામાં પૂછાય કે ક્ષેત્રફળના એકમો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, જવાબમાં શું આવે? 4 સેમી અને 4 મીટર। તો ફરીથી એકવાર રિપીટ કરું છું, નંબર 1, પરિમિતિના એકમો સેમી અને મીટર છે। નંબર 2, ક્ષેત્રફળના એકમો 4 સેમી અને 4 મીટર છે। તમારે આટલું બે જે નોંધ છે, બે તમારે 1 અને 2 યાદ રાખવાની છે। નંબર 3 જોઈએ આપણે, અગત્યના સૂત્રો। તો તમારે આ સૂત્ર પણ યાદ રાખવાના છે। મેં તમને કીધું કે ધોરણ 6માં આમાંથી 30-40% સૂત્રો બેઠા જ આવે છે, ખાલી અમુક 2-3 નવા સૂત્ર ધોરણ 6માં આવે છે, બરાબર। તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે,
નંબર ત્રણ અગત્યના સૂત્રો. તો તમારે આ 1, 2, 3, 4 આ ચાર સૂત્ર અગત્યના છે, તમારે યાદ રાખવાના છે. ધોરણ 6માં આના આ સૂત્ર આવે છે, 40-50% જેટલા સૂત્ર આના જ આવે છે. બાકી તો અમુક જે સૂત્ર નવા આવતા હોય એ 3-4 સૂત્ર નવા આવે છે, બાકી તો સૂત્ર બેઠા આના જ આવે છે. નિયમ એના જ અને સૂત્ર પણ આના જ, પણ કદાચ પરીક્ષામાં જોડકામાં પૂછાય એટલા માટે આપણે લખીએ છીએ, અને કદાચ દાખલો પરીક્ષામાં પૂછાય એટલા માટે જો આપણે શીખી ગયા હોય પહેલેથી તો આપણને પરીક્ષામાં દાખલા ફટાફટ આવડી જાય. તો આપણે શરૂઆત કરીએ છીએ, નંબર ચાર આવશે અહીંયા. નંબર ચાર અગત્યના સૂત્રો, એમાં નંબર 1 ત્રિકોણની પરિમિતિ. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો કે તમારે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો છે, બરાબર છે? આના બે સૂત્રો હશે પણ એનો ઉપયોગ ક્યારે કરવાનો છે હું તમને સિમ્પલ શીખવાડ દઉં. તમારે આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળવાનો છે, હું તમને જે પણ કહું ને તમારે એ શબ્દ ધ્યાનપૂર્વક સાંભળવાનો, તમને ફટાફટ એમાં ખબર પડી જશે, બરાબર છે? તો શરૂઆત કરું છું. નંબર 1 ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર છે એનું ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો એક આ સૂત્ર છે, અથવા ત્રિકોણની પરિમિતિ બરાબર 3 × લંબાઈ, બરાબર છે? તો ખાસ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા 1 અને 2 સૂત્ર આપ્યા છે, અહીંયા 1 અને 2 સૂત્ર આપ્યા છે, તો આપણે કેવી રીતના ઉપયોગ કરવાનો? તો નંબર 1ની વાત કરું છું, ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો આ સૂત્ર છે, તમારે ક્યારે એનો ઉપયોગ કરવાનો છે? ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો જે આ સૂત્ર નંબર 1 છે એનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે પણ દાખલામાં શબ્દ મારો ખાસ એ સાંભળજો, જ્યારે દાખલામાં તમને 3 અલગ અલગ રકમ આપી હોય, યાની 13 સેમે કીધું હોય, 15 સેમે કીધું હોય કે 20 સેમે કીધું હોય, જ્યારે દાખલામાં રકમ 3 અલગ અલગ આપી હોય ને તો તમારે આ સૂત્ર લખવાનું છે, ત્રણેય બાજુઓના માપનો સરવાળો. અને જો ફક્ત એક જ રકમ આપી હોય, યાને કીધું હોય 15 સેમી લંબાઈ છે, તો ત્રિકોણની પરિમિતિ શોધો. એક જ દાખલામાં લંબાઈ આપી હોય તો સૂત્ર લખવાનું છે 3 × લંબાઈ. આ ખાસ યાદ રાખજો કે દાખલામાં રકમ અલગ અલગ આપી હોય, 15 છે, 20 છે, 30 આપી હોય, તો સૂત્ર શું લખવાનું? ત્રણેય બાજુઓના માપનો સરવાળો. અને જો દાખલામાં રકમ એક જ આપી હોય, આની લંબાઈ એક જ આપી હોય અને 5 સેમી લંબાઈ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધો, તો 3 × લંબાઈ 3 × 5 બરાબર 3×15, બરાબર છે? ખબર પડી ગઈ. તો ફરીથી એકવાર રિપીટ કરું છું કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો છે એ સૂત્ર તમારે ક્યારે મૂકવાનું છે? કે જ્યારે રકમ અલગ અલગ આપી હોય ત્યારે, યાની માપ અલગ અલગ આપી હોય ત્યારે, 15 સેમી હોય, 20 સેમી હોય, તો ત્રણેય બાજુઓના માપનો સરવાળો જે આ સૂત્ર તમારે ક્યારે મૂકવાનું છે? કે જ્યારે તમને દાખલામાં અલગ અલગ રકમ આપી હોય ત્યારે, યાની 15 સેમી હોય, 20 સેમી હોય અને 10 સેમી હોય, અલગ અલગ માપ આપ્યું હોય ત્યારે તમારે સૂત્ર લખવાનું છે, ત્રણેય બાજુઓના માપનો સરવાળો. અને જો તમને એક જ માપ આપ્યું હોય, યાની 5 સેમી લંબાઈ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધો, તમને આવું કીધું હોય તો તમારે સૂત્ર લખવાનું છે, 3 × લંબાઈ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 1માં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2નો અભ્યાસ કરીએ. પંચકોણની પરિમિતિ બરાબર 5 બાજુઓના માપનો સરવાળો. તમને 5 બાજુ આપી હશે પણ કેવી આપી હશે? અલગ અલગ આપી હશે, અને અલગ અલગ માપ આપ્યું હોય તમારે આ સૂત્ર લખવાનું છે. અલગ અલગ માપ આપી હોય, યાની 10 સેમી, 5 સેમી, 15 સેમી, 10 સેમી અને 8 સેમી, તમને 5 માપ અલગ અલગ આપ્યું હોય તો સૂત્ર લખવાનું છે, 5 બાજુઓના માપનો સરવાળો. અને જો તમને એક જ માપ આપ્યું હોય, જો તમને એક જ માપ આપ્યું હોય, યાની 10 સેમી લંબાઈ ધરાવતા પંચકોણની પરિમિતિ શોધો, સૂત્ર આવે એનું 5 × લંબાઈ. પણ આ ખાસ કાળજી રાખજો કે તમને જો અલગ અલગ માપ આપ્યું હોય, સૂત્ર લખવાનું છે, 5 બાજુઓના માપનો સરવાળો. અને જો ફક્ત એક જ માપ આપ્યું હોય, સૂત્ર લખવાનું છે, 5 × લંબાઈ.
परीक्षा में खास नियम याद रखो, जो भूल थी 5 गुणिया लंबाई लखाई गयो तो दाखलो अहीं तमारो खोटो पड़शे। ले याद रखो कि जारे पण तमने अलग अलग माप आप्युं होय तो तमारे सूत्र लखवानुं छे पांचे बाजुओना मापनो सरवाळो, अने जो तमने एक ज माप आप्युं होय तो सूत्र लखवानुं छे एनुं 5 गुणिया लंबाई। तो दरेक विद्यार्थी मित्रों नंबर 2 में खबर पड़ी गई हशे। हवे आपणे नंबर 3 जोईए छे। षष्ठकोणनी परिमिति बराबर 6 गुणिया लंबाई। षष्ठकोणनी परिमिति बराबर 6 गुणिया लंबाई। नंबर 4 अष्टकोणनी परिमिति बराबर 8 गुणिया लंबाई। तो 1 થી 4 जे अगत्यना सूत्र तमारे याद राखवाना छे, जोड़कामां खाली जग्यामां विकल्पोमां अने अमुक आना दाखला पूछाय तो जो तमे सूत्र मोढे करिया होय तो तमने फटाफट एना दाखला आवड़ी जाय। तो आज आपणे जे पण शीख्या छे तमारे नोट में लखवानुं छे, अने जे पण लोको शांतिथी सारा अक्षरे लखवानुं छे अने गणितनी फक्त एक ज नोट बनावानी, अलग अलग नोट में लखवानुं नहीं। जो तमे एक नोट साचवीने राखशो तो भविष्यमां तमारे काममां आवशे। तो दरेक विद्यार्थी मित्रोने आजना वीडियोमां आपणे जे पण चर्चा करी, यानी क्षेत्रफळना जे एकमो हता ए शीख्या, एना दाखला शीख्या अने अमुक अगत्यना जे सूत्र हता एनो पण आपणे अभ्यास कर्यो। तो दरेक विद्यार्थी मित्रोने आमां खबर पड़ी गई हशे। हवे तमारे एसाइनमेंट तमारे काढवानुं छे। हवे एसाइनमेंटमां जेटली पण तीजा पाठनी जेटली पण तीजा चेप्टरनी खाली जग्या हशे, विकल्पो हशे, खरा खोटा हशे, जोड़का हशे, दाखला हशे, एनो आपणे अभ्यास करीशुं। तो दरेक विद्यार्थी मित्रों एसाइनमेंट काढे आपणे शरूआत करीए छीए। चलो तो दरेक विद्यार्थी मित्रों एसाइनमेंट काढ्यो हशे, एमां आपणे चेप्टर 3ना जेटला पण विकल्पो हशे, चेप्टर 3ना जेटला पण विकल्पो हशे, जेटली पण खाली जग्या हशे, जेटला खरा खोटा हशे, जोड़का हशे अने दाखला हशे, एनो आपणे आजना वीडियो में अभ्यास करवाना छे। एटले खास विद्यार्थी मित्रों एसाइनमेंट तमारे काढवानुं छे अने आजनो वीडियो जोवानुं चूकता नहीं, केम के आवे जे आजनो जे वीडियो छे ए तमारे खास काम में आवानो छे, केम के आ जे सूत्र छे ए आगळना धोरणमां आवशे, तमे भणो त्यां सुधी आवशे, बराबर छे। एटले खास आजनो वीडियो तमारे ध्यानपूर्वक जोवानो छे अने सांभळवानो छे। तो दरेक विद्यार्थी मित्रों एसाइनमेंट काढ्यो हशे तो आपणे शरूआत करीए छीए। साचो विकल्प पसंद करीने आपणे चोरसमां एनो जवाब लखवानो छे, यानी ए होय तो ए, बी होय तो बी, सी होय तो सी, डी होय तो डी। तो आपणे 1 2 3 4 6 8 अमुक विकल्पो आपणे शीखी गया छे। હવે જે વિકલ્પો બાકી રહ્યા છે એ ચેપ્ટર 3ના હશે અને ચેપ્ટર 4ના હશે। તો આજના વિડીયોમાં હું તમને ચેપ્ટર 3ના જેટલા પણ વિકલ્પો હશે એનો પણ આપણે અભ્યાસ કરીશું। તો અહીંયા નંબર 9 જુઓ, નંબર 9 મેં લખ્યું છે અહીંયા ચેપ્ટર 3, મેં દરેક વિકલ્પોમાં ચેપ્ટર 3 અહીંયા લખ્યું હશે કે ચેપ્ટર 3ના આ વિકલ્પો છે। તો નંબર 9નો આપણે અભ્યાસ કરીશું, પેજ નંબર 26માં 9નો આપણે અભ્યાસ કરીશું વિકલ્પો। એમાં 9મું જોઈએ, 4 સેમીવાળા ચોરસની પરિમિતિ કેટલા સેમી થાય। 4 સેમીવાળા ચોરસની પરિમિતિ કેટલા સેમી થાય, તો આપણને છેલ્લે જો અહીં વચ્ચે આપણને કીધું જુઓ કે મારે અહીંયા ચોરસની પરિમિતિ શોધવાની છે। તો જ્યારે પણ આપણે ચોરસની પરિમિતિ શોધવાની હોય તો સૂત્ર શું આવે આપણે શીખી ગયા છે, સૂત્ર તમને યાદ જ છે, તો 4 ગુણ્યા L અથવા 4 ગુણ્યા લંબાઈ પણ તમે લખી શકો છો। 4ના 4 લખી નાખીએ, લંબાઈ આપણને કેટલી આપી છે 4 સેમી, ચોકું અહીંયા લખશું આપણે 16 સેમી। તો આપણો જવાબ શું આવ્યો અહીંયા, ઓપ્શન છે C, 16 સેમી। તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 9ના વિકલ્પમાં ખબર પડી ગઈ હશે। હવે આપણે આગળ જોઈએ છીએ, તો અહીંયા જોઈએ આપણે નંબર 15નો જે વિકલ્પ છે એ ચેપ્ટર 3નો છે, મેં લખ્યું છે અહીંયા ચેપ્ટર 3, એમાં નંબર 15 જોઈએ, ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે। ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે, તો સૂત્ર છે એનું આપણે શીખી ગયા છે કે 4 ગુણ્યા લંબાઈ। તો આપણો જવાબ આવશે અહીંયા, ઓપ્શન છે B, લંબાઈ। હવે આપણે નંબર 21 જોઈએ, જે ચેપ્ટર 3નો વિકલ્પ છે, લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે।
लंबचोरसनी परिमिति शोधवानुं सूत्र क्यूँ है तो आप शीखी गया कि बे गुणिया लंबाई वत्ता पहोळाई अथवा बे गुणिया लंब वत्ता प पण आपणे लखी शकीए छे। तो आपणो जवाब छे अहींया आवशे ए। हवे आपणे नीचेनी खाली जग्या पूरो चेप्टर त्रणनी जेटली पण खाली जग्या हशे एनो आपणे अभ्यास करीशुं। तो अहींया नंबर छ जोईए, आपेली बंद आकृतिनी बधी बाजुओना मापना सरवाळाने खाली जग्या कहे छे। आपेली बंद आकृतिनी बधी बाजुओना मापना सरवाळाने खाली जग्या कहे छे। तो आपणने अहींया शब्द आप्यो सरवाळो, तो ज्यारे पण अहींया शब्द सरवाळो आप्यो होय तो जवाबमां आवशे परिमिति। तमारे आटलू खास याद राखवानुं, ગણિતમાં ક્યારે ગોખણ પટ્ટી કરવાની જ નહીં, અમુક શબ્દ તમારે દિમાગમાં ઉતારી દેવાના કે ભાઈ આ શબ્દ આવે તો મારે આ જ જવાબ આવે। તો જ્યારે પણ અહીંયા શબ્દ આવે, સરવાળો આવે, તમારે લખવાનું જવાબમાં પરિમિતિ। નંબર 10, આપેલી બંધ આકૃતિએ રોકેલી જગ્યાને ખાલી જગ્યા કહેવાય। આપેલી બંધ આકૃતિએ રોકેલી જગ્યાને ખાલી જગ્યા કહેવાય। તો જ્યારે પણ શબ્દ આવે રોકેલી જગ્યા, તો રોકેલું માપ, રોકેલી જગ્યા અથવા રોકેલું માપ, આવો શબ્દ આવે તો જવાબ આવે એનો ક્ષેત્રફળ। તમારે આટલું ખાસ યાદ રાખવાનું છે કે રોકેલી જગ્યા શબ્દ આવે એટલે જવાબ આવે એનો ક્ષેત્રફળ, અને શબ્દ સરવાળો આવે તો જવાબમાં આવે પરિમિતિ। નંબર 21 આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, 5 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય। 5 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય। બાજુવાળા એટલે અહીંયા આપણને લંબાઈ આપી છે, અને અહીંયા આપણને શું કીધું છે કે મારે અહીંયા ચોરસની પરિમિતિ શોધવાની છે। સૂત્ર શું આવે એનું? તો કે 4 ગુણ્યા લંબાઈ, લખું છું અહીંયા 4 ગુણ્યા L। તો 4 ગુણ્યા લંબાઈ આપણને કેટલી આપી છે ત્યારે મિત્રો? 5 આપી છે, એટલે 4 × 25 સેમી। તો આપણો જવાબ શું આવ્યો અહીંયા વિદ્યાર્થી મિત્રો? 20 સેમી। હવે આપણે જોડકાનો અભ્યાસ કરીશું। મેં લખ્યું છે અહીંયા ચેપ્ટર 3ના જોડકા, અ જવાબ અને બ। તો આપણે જોઈએ છીએ નંબર 1, ચોરસનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું આવશે? આપણે શીખી ગયા છે, કયું આવશે આમાંથી? 1, 2, 3, 4, 5માંથી કયું આવશે? વેરી ગુડ, નંબર 3 આવશે। તો લંબાઈ ગુણ્યા લંબાઈ, જોડકામાં જે તમને આપ્યું છે એ પ્રમાણે લખવાનું। જો ભૂલથી તમે L ગુણ્યા L લખી નાખ્યું તો ખોટું વાલીશું, કે જોડકામાં તમને લંબાઈ ગુણ્યા લંબાઈ આખું લખેલું આપ્યું છે તો આખું જ લખવાનું છે। પરીક્ષામાં L ગુણ્યા L કે લંબ ગુણ્યા લંબ લખવાનું નથી, ફક્ત જોડકાની વાત કરું છું, શબ્દ મારો સાંભળજો। જોડકામાં અહીંયા જે લખ્યું છે એ જ અહીંયા લખવાનું છે। અમુક વિદ્યાર્થીઓ L ગુણ્યા L લખી નાખે છે, લંબ ગુણ્યા લંબ લખી નાખે છે, પણ ખોટું પડે, બરાબર છે? અહીંયા તમને જે પણ આપ જવાબ આપ્યો છે તમારે એ જ પ્રમાણે જોઈને અહીંયા લખવાનું છે, આપણે કોઈ આડું કંઈ જવાબ અહીં લખવાનો નથી, એટલે ખાસ અહીંયા કાળજી રાખજો, બરાબર છે? નંબર 2, લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે? તો કે નંબર 4, લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લખીશું આપણે અહીંયા આખા વાક્યમાં એનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ। ચલો હવે નંબર 3 જોઈએ, ચોરસની પરિમિતિનું સૂત્ર કયું આવશે? આપણે શીખી ગયા નંબર 5, યાની 4 ગુણ્યા લંબાઈ। તો 4 ગુણ્યા લંબાઈ, નંબર 4, લંબચોરસની જે પરિમિતિ છે એનું સૂત્ર શું આવશે? તો કે 2 ગુણ્યા લંબ વત્તા પ, અહીંયા જો આવું લખ્યું છે તે પ્રમાણે લખવાનું, અહીંયા 2 ગુણ્યા લંબ વત્તા પ। 5મું, ક્ષેત્રફળના એકમ કયો છે? ક્ષેત્રફળનો એકમ તો કે અહીંયા 6 સેમી। આપણે પેલી નોંધ શીખીએ ને આપણે, નોંધ 1 અને 2, અહીં જો આવ્યું કે ના આવ્યું કે ક્ષેત્રફળનો એકમ 6 સેમી, અને જે પરિમિતિનો એકમ છે શું હોય? સેમી કાં તો મીટર હોય, અને ક્ષેત્રફળના જે એકમો જે કયા હોય? 6 સેમી અથવા 6 મીટર। તો અહીંયા જવાબ છે આપણો 6 સેમી।
तो दरेक विद्यार्थी मित्रों आ जोड़का एसाइनमेंट में लखी नाख्या हशे। हवे आपणे दाखलानो अभ्यास करीशुं अथवा जे आगळ पछी जे पण आवे छे खरा खोटा, तो खरा खोटानो अभ्यास करीशुं आपणे, दाखलाओ तो दाखलानो आपणे अभ्यास करीशुं। तो अहींया नीचेना विधानो खरा छे के खोटा ते आपणे जणावाना। जो मैं बधामां लख्युं चेप्टर त्रण, चेप्टर त्रण मैं लख्युं छे अहींया, बराबर छे। चलो नंबर त्रण जोईए आपणे खरा खोटामां। त्रिकोणनी परिमिति बराबर लंब वत्ता लंब वत्ता लंब थाय, तो शुं आवे अहींया विद्यार्थी मित्रों, कोण कहेशे मने? त्रिकोणनी परिमिति बराबर लंब वत्ता लंब वत्ता लंब थाय। तो आपणे सूत्र शीख्या कि त्रणे बाजुओना मापनो सरवाळो अथवा त्रण गुणिया लंबाई, पण लंब वत्ता लंब वत्ता लंब आपणे लखी शकीए नहीं। एटले शुं आवशे अहींया, याद राखजो अहींया કે સૂત્ર છે ત્રણ ગુણ્યા લંબાઈ અથવા ત્રણેય બાજુઓના માપનો સરવાળો, તો આપણે લંબાઈ લંબ વત્તા લંબ વત્તા લંબ લખી શકીએ નહીં। તો લંબ વત્તા લંબ વત્તા લંબ ક્યારે લખવાનું હોય? તમે ધોરણ ચોથાને યાદ કરો, એક ધોરણ ચોથામાં સેમિસ્ટર બેમાં ચેપ્ટર 13 હતું, હદની લંબાઈ ખેતરની લંબાઈ એવો શબ્દ હતો, એવો પાઠ એવો હતો। તો એમાં આપણે લખતા હતા કે ચોરસની પરિમિતિ બરાબર લંબ વત્તા લંબ વત્તા લંબ લખતા હતા, બરાબર છે। પણ અહીંયા તો આપણે શું લખવાનું છે? ત્રણ ગુણ્યા લંબાઈ હોય અથવા ત્રણેય બાજુના માપનો સરવાળો હોય, પણ અહીંયા લંબ વત્તા લંબ વત્તા લંબ હોય તો ખોટું આવે। તો કે ત્રિકોણના જે ત્રિકોણ છે, ત્રિકોણના પ્રકાર અલગ અલગ હોય છે। સમ બાજુ ત્રિકોણ આવશે, સમદ્વિ બાજુ ત્રિકોણ આવશે અને વિષમ બાજુ ત્રિકોણ આવશે, પણ અહીંયા સૂત્ર અલગ અલગ આવી જાય, બરાબર છે। અને ત્રિકોણના અમુક જે બાજુ છે એને માપ પણ અલગ અલગ હોય છે, તો અહીંયા લંબ વત્તા લંબ વત્તા લંબ આપણે લખી શકીએ નહીં, તો અહીંયા શું આવશે? ખોટું આવશે। ખાસ અહીંયા કાળજી રાખજો કે ત્રિકોણની જે પરિમિતિ છે, ત્રિકોણની જે પરિમિતિ છે એમાં ત્રિકોણના પ્રકાર અલગ અલગ હોય છે। હજુ ચોરસમાં ફિક્સ થજો કે ચોરસની ચારેય બાજુઓ સરખી હોય તો આપણે લંબ વત્તા લંબ વત્તા લંબ વત્તા લંબ લખી શકીએ, પણ ત્રિકોણની પરિમિતિમાં આપણે લંબ વત્તા લંબ વત્તા લંબ લખી શકીએ નહીં। કેમ કે ત્રિકોણના પ્રકાર ત્રણ છે, સમ બાજુ ત્રિકોણ છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને વિષમ બાજુ ત્રિકોણ છે, અને માપે અલગ અલગ હોય છે, બરાબર છે। ત્રિકોણના માપે અલગ અલગ હોય છે, માટે આપણે લંબ વત્તા લંબ વત્તા લંબ લખી ન શકીએ, બરાબર છે। આ ખાસ અહીંયા કાળજી રાખજો, જો અહીંયા આપણને શબ્દ ચોરસ કીધું હોત તો અહીંયા શું આવત? લંબ વત્તા લંબ વત્તા લંબ વત્તા લંબ, ચાર વાર લંબ આવત, તો સાચું આવત। પણ અહીંયા ત્રિકોણની જે પરિમિતિ છે આપણને લંબ વત્તા લંબ વત્તા લંબ આપ્યું છે, તો અહીંયા ખોટું આવે, સાચું આવે નહીં। સૂત્ર છે ત્રણ ગુણ્યા લંબાઈ, બરાબર, સૂત્ર છે ત્રણ ગુણ્યા લંબાઈ, પણ અહીંયા લંબાઈ વત્તા લંબાઈ તમે લખી શકો નહીં। જો અહીંયા હું કીધું હોત કે ત્રણેય બાજુઓના માપનો સરવાળો, તો અહીંયા સાચું આવત, અથવા લખ્યું હોય ત્રણ ગુણ્યા લંબાઈ તો અહીંયા સાચું આવત, પણ લંબાઈ લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ છે તો અહીંયા શું આવશે? ખોટું આવશે, બરાબર છે। તો ખાસ અહીંયા કાળજી રાખજો, બરાબર છે। ચલો નંબર 7 જોઈએ। ચોરસનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો શું આવશે અહીંયા? સાચું ખોટું આવશે કે ખોટું આવશે? કેમ ખોટું આવશે? એનું કારણ શું છે? અહીંયા ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ હોય, 4 ગુણ્યા લંબાઈ હોય નહીં। 10મું, બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે ક્ષેત્રફળ। આપણે શીખ્યા કે સરવાળો શબ્દ આવે એટલે શું આવે? અહીંયા પરિમિતિ આવે, ક્ષેત્રફળ આવે નહીં, તો અહીંયા પણ શું આવશે? ખોટું આવશે, બરાબર છે। તો ખાસ અહીંયા ધ્યાન આપજો, નંબર 3ની ફરી વાત કરું છું, અમુક તમને ટ્યુશનમાં સાચું લખાવશે, પણ યાદ રાખજો કે ત્રિકોણની જે પરિમિતિ છે, સૂત્ર છે એનું ત્રણેય બાજુઓના માપનો સરવાળો, તમને ત્રણ અલગ અલગ માપ આપ્યું હોય, મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ 20 આપ્યું હોય, 10 આપ્યું અને 15 આપ્યું હોય, તો એમાં આપણે લંબ વત્તા લંબ લખી ના શકીએ। લંબ વત્તા લંબ ક્યારે લખાય? કે જ્યારે તમને કોઈ ત્રિકોણનું નામ આપ્યું હોય અને કીધું હોય કે સમ બાજુ ત્રિકોણની પરિમિતિ શોધો, તો સૂત્ર આવે લંબ વત્તા લંબ વત્તા લંબ તમે લખી શકો છો। પણ અહીંયા ચેપ્ટરમાં એવો ઉલ્લેખ નથી, બરાબર છે, યાદ રાખજો કે આ ચેપ્ટરમાં એવો ઉલ્લેખ નથી આપ્યો। ત્રિકોણની પરિમિતિનું જે ઉલ્લેખ છે એમાં શું છે? કે ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરવાનો છે અથવા ત્રણ ગુણ્યા લંબાઈનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, પણ લંબાઈ વત્તા લંબાઈનો ઉપયોગ આપણે કરવાનો નથી, કેમ કે અહીંયા માપ આપણને અલગ અલગ આપ્યા હશે, એવો દાખલો પણ આવશે,
આમાં કદાચ એસાઇનમેન્ટમાં એવો દાખલો પણ હશે તો આપણે પ્રમાણે દાખલો ગણીશું. નંબર 3 ફરી રિપીટ કરું છું કે નંબર 3માં શું આવશે, ખોટું આવશે. બરાબર છે, ચલો હવે આપણે આગળ જોઈએ છે. તો હવે આપણે જોઈએ છે નંબર 6. મેં લખ્યું છે દાખલામાં, જે વિગતવાળા દાખલા છે એમાં નંબર 6 ચેપ્ટર 3નો જે દાખલો છે, એક લંબચોરસની લંબાઈ 20 સેમી અને પહોળાઈ 15 સેમી હોય તો તેની પરિમિતિ કેટલા સેમી થાય. તો દાખલામાં આપણને કીધું છે અહીંયા લંબચોરસ અને શબ્દ આપ્યો છે અહીંયા પરિમિતિ. તો બંનેને આપણે ભેગા કરીએ તો જવાબ શું થઈ જાય, લંબચોરસની પરિમિતિ. તો લખીશું માટે લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું આવે એનું, 2 × લંબ વત્તા પ. તમે શોર્ટમાં પણ સૂત્ર લખી શકો છો, 2 × લંબ વત્તા પ, 2 ના 2 નીચે ઉતાર દઈએ છે, ગુણાકાર એના એજ. લંબાઈ આપણને કેટલી આપી છે, 20, વત્તા પહોળાઈ કેટલી આપી છે, 15 સેમી. ચલો શું કરીશું, ફરી 2 નીચે ઉતાર દઈએ, ગુણાકાર નીચે ઉતાર દઈએ, બંનેનો શું કરશું આપણે, બંનેનો સરવાળો કરવાનો છે. પહેલાં 20 વત્તા 15નો આપણે સરવાળો કરશું, જવાબ શું આવશે, 35 સેમી. ફરી તે સાઈડમાં કરું છું, 20 વત્તા 15નો મારે સરવાળો કરવાનો છે. ચલો 0 વત્તા 5 એટલે 5, 2 ને 1 3, જવાબ શું આવ્યો, 35 સેમી. ચલો 35 × 2 એટલે 35 × 2 70 સેમી આપણો અહીંયા જવાબ આવી ગયો. તો આપણે 35 × 2 કરીએ, 2 × 5 = 10, 1 2 × 3 = 6, 1 = 7, જવાબ શું આવ્યો, 70 સેમી. હવે આપણે નંબર 11 જોઈએ છીએ. મેં લખ્યું ચેપ્ટર 3 11મો દાખલો, 10 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય. તો આપણને છેલ્લે કીધું છે ચોરસનું ક્ષેત્રફળ મારે અહીંયા શોધવાનું છે, માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે એનું, L × L લંબાઈ અથવા લંબ × લંબ તમે લખી શકો છો. તો 10 × 10 સેમી. ચલો 10 × 10 = 100 સેમી. અહીંયા 6 સેમી કેમ લખવાનું, ક્ષેત્રફળ છે માટે અહીંયા એકમ 6 સેમી લખવાનો છે. હવે આપણે નંબર 12 જોઈએ. જો નંબર 12 મેં તમને કીધું હતું ને, એક પંચકોણની બાજુના માપ અનુક્રમે 5 સેમી, 10 સેમી, 15 સેમી, 10 સેમી અને 25 સેમી છે તો તેની પરિમિતિ શોધો. તો અહીંયા જુઓ માપ અલગ અલગ છે, કેવા છે, માપ અલગ અલગ છે. જ્યારે માપ અલગ અલગ હોય તો સૂત્ર કયું આવે, મેં લખાયું હતું 5 બાજુઓના માપનો સરવાળો. તો લખીશું માટે પંચકોણની પરિમિતિ બરાબર, આ પંચકોણ અને પરિમિતિ બંને ભેગા કરો તો શબ્દ બની જાય પંચકોણની પરિમિતિ. તો પંચકોણની પરિમિતિ બરાબર સૂત્ર છે એનું, 5 બાજુઓના માપનો સરવાળો. ચલો તો લખશું અહીંયા 5 × 10 = 15 × 10 = 25 સેમી. બરાબર છે, 5 × 10 = 15 × 10 = 25 સેમી. તમે અહીંયા ઉપો પડીનો સરવાળો કરી શકો છો, 5, 10, 15, 10 અને 25 વત્તા 1, 2, 3, 4, 5. ચલો 5 ને 5 10, 10 ને 5 15નો 5 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6. હવે જવાબ શું આવ્યો અહીંયા, 65 સેમી. શબ્દ શું છે, પરિમિતિ છે તો અહીંયા એકમમાં લખવાનું આપણે સેમી લખવાનું. તો
નંબર 11 નંબર 12ના દાખલામાં તમને ખબર પડી ગઈ હશે. તમારે આ બે દાખલા નોટબુકમાં પણ લખવાના છે. હવે આપણે જોઈએ 15મો દાખલો, નંબર 15, એમાં ચેપ્ટર 3નો જે દાખલો છે. એક ત્રિકોણની બાજુઓના માપ 17 સેમી, 15 સેમી અને 16 સેમી છે, તો તેની પરિમિતિ કેટલી થાય? જો આમાં જુઓ, માપ કેવા છે? ત્રણેયના માપ અલગ અલગ છે, તો સૂત્ર કયું લખવાનું? ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો. એ ત્રિકોણ શબ્દ છે અને આપણને શું આપ્યું છે અહીંયા? પરિમિતિ. બંનેને ભેગા કરીએ તો થઈ જાય ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર, ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર છે એનું, ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ચલો, માપ કેટલું આપણને આપ્યું છે અહીંયા? 17 વત્તા 15 વત્તા 16 સેમી. તો હવે શું કરશું આપણે? ત્રણેયનો સરવાળો કરશું સાઈડમાં. 17 વત્તા 15 વત્તા 16, આ ત્રણેયનો આપણે શું કરશું અહીંયા? સરવાળો કરશું. 17 વત્તા 15 વત્તા 16, 7 ને 5 12, 12 ને 6 18, 8 વધી પડી 1 1 2 3 4. આપણો જવાબ શું આવ્યો છે અહીંયા? 48 સેમી. એકમ સેમી આપણે કેમ લખ્યું છે? શબ્દ પરિમિતિ છે એટલે આપણે અહીંયા એકમ લખવાનો છે, સેમી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 15ના દાખલામાં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 21મો જે દાખલો છે ચેપ્ટર 3નો, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એસાઈમેન્ટમાં 21મો દાખલો ચેપ્ટર 3નો છે, એમાં આપણે જોઈએ. એક લંબચોરસની લંબાઈ 45 સેમી અને પહોળાઈ 30 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોસેમી થાય? તો મારે અહીંયા એનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે મારે અહીંયા? ક્ષેત્રફળ શોધવાનું છે. પણ કોનું શોધવાનું છે? આપણે શબ્દ આપ્યો, લંબચોરસ આપ્યો છે, બંનેને આપણે શું કરશું? ભેગા કરશું. તો શું બની જશે? લંબચોરસનું ક્ષેત્રફળ. તો માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર છે એનું, એલ ગુણ્યા બી. લંબાઈ કેટલી આપી છે આપણને? 45 અને પહોળાઈ છે 30 સેમી. બરાબર 45 ગુણ્યા 3 આપણે કરીએ છીએ, 0 આપણે ભૂલી જવાના. બરાબર છે? સિમ્પલ શીખવાડ દઉં કે અહીંયા 30 છે, તો આપણે 30ની 1 0 ભૂલી જઈએ. તો અહીંયા સાઈડમાં 45 ગુણ્યા હું 3 કરું છું. 3 5 15નો 5 વધી પડી 1 3 4 12, 12 ને 1. 3 5 15નો 5 વધી પડી 1 3 4 12, 12 ને 1 13. 100 આપી દઈએ. જવાબ આવ્યો 1350 ચોસેમી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 21ના દાખલામાં ખબર પડી ગઈ છે. નંબર 22મો દાખલો તમારે જાતે ગણવાનો છે. જાતે ગણવો આપણે શીખી ગયા છે કે 6 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ શોધવાની છે. સૂત્ર આવશે એનું 4 ગુણ્યા લંબાઈ અને 4 ગુણ્યા 6. બરાબર છે? તમારે નંબર 22મો દાખલો જાતે ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ અહીંયા એસાઈમેન્ટના દાખલાનો, વિકલ્પોનો, ખાલી જગ્યાનો, ખરા ખોટાનો, જોડકાનો અભ્યાસ કર્યો છે, તમારે આ બધું એસાઈમેન્ટમાં લખવાનું છે અને તમારે નોટબુકમાં આ લખવાનું છે. જો તમે જાતે પ્રેક્ટિસ કરશો, તમને દાખલા ગણિતના ફટાફટ આવડી જશે. જો નંબર 22મો દાખલો તમારે જાતે ગણવાનો છે. તો આજના વિડીયોમાં જે પણ આપણે શીખ્યા છે તમને ખબર પડી ગઈ હશે, તમને આવડી પણ ગયું હશે. જો તમારે, મેં શું કીધું, તમારે ગણિતની એક સરસ નોટ બનાવવાની છે અને એ નોટ તમારે કાયમ માટે સાચવવાની છે. એ નોટ ખોવાય નહીં. જો નોટ ખોવાઈ જશે તો સમજી લેવાનું કે આપણે જે પણ શીખ્યા છે એ આપણને કશું હવે આવડશે નહીં. કેમ કે દિમાગમાં હશે, તમારા દિમાગમાં હશે, પણ અમુક સમય થાય તમે કદાચ ભૂલી જાઓ. પણ આપણી પાસે જો નોટ હોય તો ફટાફટ આપણે જોઈ લઈએ કે ભાઈ આ ચેપ્ટરના દાખલા, આ સૂત્ર તો શીખી ગયો છું, આ સૂત્ર તો મને આવડે છે,
બરાબર, તમે એવું ક્યારે કહી શકો કે જ્યારે તમે એ જે ચોપડો ગણિતનો છે તમે સાચવીને રાખ્યો હોય અથવા તમને તમે ખૂબ મહેનત કરી હોય ધોરણ પાંચમામાં, તો તમને ફટાફટ આવા બધા સૂત્રો તમને આવડી જાય. પણ ગણિત કેવું છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું છે. એટલે ખાસ તમે ઘરે બેઠા મહેનત કરજો, પ્રયત્ન કરજો. જો તમે પ્રયત્ન કરશો તો તમને દાખલા ફટાફટ આવડી જશે. અને બીજું અગત્યની વાત કહું છું કે ગણિતનો પાયો ઘડિયામાં છે. જો ઘડિયા તમને આવડતા હશે તો ગણિત તમને ફટાફટ આવડી જશે. જેમ આપણે ગુજરાતી વાંચતા શીખવું હોય તો પહેલાં આપણે કક્કો શીખીએ છીએ ને, એમ જો ગણિત તમારે પાક્કું ગળું હોય તો તમારે ઘડિયા શીખવાના છે. 1 થી 20ના ઘડિયા તમારે કરકરાટ મોઢે કરી નાખવાના છે. હું તમને એક સરસ ટેકનિક બતાવું, એક યુક્તિ બતાવું, બરાબર છે, કે તમારે શું કરવાનું. રાતે સૂતા પહેલાં તમારે 3 ઘડિયા મોઢે કરીને સૂઈ જવાના. તમે આ જીવન ઘડિયો ભૂલશો નહીં, બરાબર છે. ડેલી પ્રવૃત્તિ કરો. રાતે કશું કરવાનું છે નહીં, રાતે સૂતા પહેલાં ફક્ત 5 મિનિટ તમારે ખાલી કાઢવાની છે. કેટલી? ફક્ત 5 જ મિનિટ કાઢવાની છે. 5 મિનિટમાં આપણે કમસે કમ 2 ઘડિયા તો મોઢે કરી શકીએ. તો 2 ઘડિયા તમારે મોઢે કરીને સૂઈ જવાના. તમે આ જીવન ઘડિયા ભૂલશો નહીં. જેવું તમે સવાર ઉઠશો, તરત કોઈ પૂછે કે ભાઈ 5 દો તો ફટાફટ નીકળ જોઈએ. 10, 17, 51, 12, 4, 48 તમે આવું ફટાફટ જવાબ આપી શકશો. પણ મેં કીધું એ પ્રમાણે જો તમે યુક્તિ કરશો, ટેકનિક અપનાવશો, તો તમને ઘડિયા કરકરાટ આવડી જશે. રાઈટ? ચલો.